આ છે સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારનું નવા ગામ. બે જૂથો વચ્ચેની અથડામણને કારણે આ વિસ્તારમાં 3 લોકોની હત્યા થઈ હતી અને 60 જેટલા પરિવારોએ હિજરત કરવી પડી હતી, જેને કારણે ગામને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે અસર થઈ રહી હતી. ગામમાં 24 કલાક પોલીસ બંદોબસ્ત પણ રહે છે. ઉપરાંત ગામમાં તમામ સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી. હાલ બંને જૂથોએ સમાધાન કર્યું છે અને સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક મેસેજ ફેલાવનારને 5 લાખ રૂપિયાના દંડની જોગવાઈ કરી છે. અટાણે અમારે જે કાંઈ આ કોળી ભરવાડના કોઈ પણ આ ઝઘડાઓ ચાલતા હતા તો એ વિશે સમાધાન એને વારંવાર ભેગા થઈ અને કરાયું છે. તો સોનગઢ ગામે સમાધાન કરાયું. જો કોઈ પહેલેથી કોઈ પહેલ કરે બાજવામાં તો એનો પણ 5 લાખ રૂપિયા દંડ કરવાનો છે. બરાબર. ખોટા જો કોઈ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરસ કરે તો પણ એના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને કરવી જોઈએ. પછી મરનાર વ્યક્તિને 10 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું છે. કોઈ પણ સામાન્ય ઈજા થઈ હોય કોઈ હાથ પગની તો એવડા એ લોકોને 1 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું છે. મૃતકના મોટા ભાઈનું કહેવું છે કે મતભેદો તો દૂર થયા છે, પરંતુ મનભેદ દૂર થશે ત્યારે જ સાચું સમાધાન ગણાશે. મારા મોટા ભાઈ હતા રાણાભાઈ, એ આ જૂથ અથડામણમાં એમને એમનું મોત થયેલું હતું. દંડની જોગવાઈ એ તો બધું નોર્મલ વસ્તુ છે, પણ સાચું તો મનથી એકબીજા સમજી જશે ને તો ભવિષ્યમાં પણ હવે પછી આવા કોઈ બનાવો બનશે નહીં. અમે ભરવાડ સમાજ છીએ. કોળી સમાજ, ભરવાડ સમાજ વચ્ચેનું જે પણ અમારે 7 વર્ષથી આ મન દુઃખ ચાલતું હતું એનું સમાધાન થયું છે અને બહુ સારું થયું છે. એ પૂર્વક અમને બહુ શાંતિ મળે છે અને ગામમાં સારા વિચાર બધા હળી મળીને ચા પાણી પીવી છીએ અને બહુ સારું છે. છોકરા અમારા નિશાળે ભણે છે અને અમે બીજા ગામમાં પણ કહેશું કે આવું કોઈ ન કરતા નાનું મોટું હોય સમાધાન કરી નાખજો. પોલીસનું માનવું છે કે બંને જૂથો વચ્ચેના સમાધાનમાં પોલીસે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તમામ પ્રયત્નો ગુજરાત પોલીસે કરવામાં આવેલા હતા તથા આ અનુસંધાને 11/2019 તે આસપાસમાં આ ભરવાડ સમાજના જે બે ગામોમાંથી પુનર્વસન કરેલું તેવા નવાગામ અને સારસાણા ગામે કુલ 982 લોકોનું પુનર્વસન કરવામાં આવેલું હતું. બે કોમ્યુનિટી વચ્ચે એક શાંતિભર્યું વાતાવરણ બની રહેશે અને તેવી જ અપેક્ષા સાથે કોમ્યુનિટી પોલીસિંગનું એક સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે.